नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय गुजराती में सोलमू काव्य छे सुदामो डीठा श्री कृष्ण देवरे। हवे आपणे पहला वीडियो में भणी गया छे के मैं आगळ काव्य परिचय, लेखक परिचय अने आख्यान, तो आख्यान नी रचना केवी रीते थाय, आख्यान एटले शू, आख्यान में आवतुं कड़वू के वलण छे एनी पण चर्चा करेली छे। पछी कवि प्रेमानंद छे एने आपणे कवि शिरोमणि के माणभट्ट तरीके ओळखीए छीए, तो शू कामे ओळखीए छीए एना विषेनी पण चर्चा करी छे। ए उपरांत काव्यमां आपणे आठ पटराणीनी वात करेली छे, तो ए आठेय पटराणी भगवान कृष्णनी कई कई रीते सेवा चाकरी करी रही छे एना विषेनी पण वात करी छे। त्यार पछी बीजी 16,000 राणीनी वात करी, तो ये 16,000 राणी केवी रीते भगवान कृष्णना सानिध्य में रहे छे अने एने रिझववा माटे केवा केवा प्रयत्न करे छे, ई हवे आपणे अहीं आ लेक्चर में भणवानुं छे के जे बीजी 16,000 राणी छे ए भगवान कृष्णने केवी रीते रिझववा मांगे छे अने रिझववानुं कारण शुं छे। तो के दरेक स्त्रीने भगवान साथे पोतानो समय पसार करवो छे, दरेक स्त्री छे ए भगवान साथे स्नेहना तातणेथी जोड़ायेले छे, प्रेमना संबंधोथी जोड़ायेल छे। अटले भगवान कृष्ण पोतानी सामे जोवे, पोतानी पासे रहे एवुं दरेक स्त्री इच्छे छे, बराबर। बीजी 16,000 जे राणीओ छे ए अटले ए एना विशेनी वात अहीं आ काव्यमां करवामां आवी छे। तो ए 16,000 राणी भगवान कृष्णने मनवा केवा केवा प्रयत्न करे छे एना विशेनी वात करूं छूं। बीजी 16,000 छे श्यामा रे को हंस गति गज गा मारे, એટલે બીજી 16,000 શ્યામા એટલે સ્ત્રીની વાત કરી છે કે સ્ત્રીઓ છે તો એ કેવી કેવી છે, તો કે કોઈ હંસગતિવાળી છે તો કોઈ ગજગામાં। હંસગતિ એટલે હંસની જેમ ચાલવાવાળી, બરાબર, અને ગજ એટલે તો કે હાથી, તો કોઈ હાથીની જેમ મદમસ્ત ચાલવાળી પણ છે। મૃગનેણી કોઈ ચકોરી રે કો સામલડી કો ગોરી રે, તો કોઈ મૃગનેણી, તો મૃગનેણી એટલે શું થાય, મૃગ એટલે હરણ, હરણ જેવી આંખોવાળી, નેણી એટલે આંખો, હરણ જેવી જેની આંખો છે એવી પણ સ્ત્રી છે। કો સામલડી કો ગોરી રે એટલે કોઈ શ્યામ વર્ણની છે તો કોઈ ગોરી એટલે કે વ્હાઈટ છે। કો મુક્તા બાલ કિશોરી રે કો શ્યામ છબીલી છોરી રે, તો કોઈ મુક્તા બાલ કિશોરી એટલે ઓછું બોલનારી એવી બાલ કિશોરી છે, એટલે કે તરુણ અવસ્થામાં જે પહોંચેલી હોય એવી કોઈ છે, તો કોઈ શ્યામ છબીલી છોરી રે, તો કોઈ યુવાની આવતા જે થનગનાટ મચી જતી હોય એવી પણ છોકરી છે, એટલે એવી સ્ત્રીઓ પણ છે। ખડકાવે કંકણ મોરી રે ચપડા તે લે ચિત ચોરી લે, કોઈ પોતાના કંકણ, કંકણ એટલે તો કે હાથમાં પહેરવાનું એક જાતનું ઘરેણું જેને આપણે કંગન કહી, બંગડી જે સાદી ભાષામાં બોલીએ તો, બરાબર, તો કોઈ પોતાના હાથમાં રહેલ જે કંગન છે ને એ ખણકાવી રહી છે, એટલે એનો અવાજ કરી રહી છે, અવાજ કરી અને ભગવાન કૃષ્ણ જે સોનાના ઇંડોળા ખાટ ઉપર સૂતા છે તો એના તરફ પોતાનું ધ્યાન ખેંચવા માટે, તો કોઈ પોતાના હાથમાં રહેલા કંગન છે એ પણ ખણકાવી રહી છે। તો ચપડા તેલે ચિત્ત ચોરી રે, ચપડા એટલે ચંચળ, ચપડા એટલે શું થાય તો કે ચંચળ, તો કોઈ ચંચળ એવી યુવતી છે કે જે ભગવાનનું ચિત્ત, ચિત્ત એટલે મન, તેના તરફ આકર્ષી લીએ છે। કો ચતુરા સંગત નાચે રે તે ત્યાં રીઝવી સંગમ જાચે રે, તો કોઈ ચતુરા એટલે કોઈ એવી ચતુર સ્ત્રી છે કે જે ભગવાન કૃષ્ણની આજુબાજુ રહી અને નાચે છે, શું કામે, તો કે ભગવાન કૃષ્ણને રીઝવી અને એનો સંગમ જાચે રે। સંગમ જાચવું, જાચવું એટલે સંગમ એટલે સાથ, જાચવું એટલે ઈચ્છવું, તો ભગવાન કૃષ્ણનો સાથ ઈચ્છે છે એ માટે થઈ અને તે ભગવાનની સમક્ષ નાચી રહી છે।
तो कोई केवी स्त्री छे? तो के हरि आगळ रही गुण गाती रे, वस्त्र बिराजे नाना भाती रे। नाना भाती एटले जात जातना, जात जातना। तो कोई एवी प्रौढ अवस्था सुधी पहुँची गयेल स्त्रीओ छे के जे नाचगान नथी करी रही, छताय एवुं ईच्छे छे के भगवान एनी साथे रहे, बराबर, एनी साथे समय पसार करे, एनी सामे जोवे। कारण के भगवाननी तो एक नजर ही काफी छे ने, कोई मनुष्य ऊपर एक वार एनी नजर पड़े तो एनुं जीवन तो धन्य छे। एटले आ बधी स्त्रीओ छे એ ભગવાન કૃષ્ણને રીઝવવા માટે થઈ અલગ અલગ પ્રયત્ન કરી રહી છે। એટલે કોઈ એવી મોટી ઉંમરવાળી જે સ્ત્રીઓ છે કે જે નાચગાન નથી કરી શકતી તો એ શું કરે છે? તો કે હરિ આગળ રહી ગુણ ગાતી, એટલે ભગવાનના વખાણ કરી રહી છે, અને વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, જાત જાતના અને ભાત ભાતના વસ્ત્ર પહેરી અને ભગવાન કૃષ્ણની પાસે બેસી અને એના ગુણ ગાઈ રહી છે। તો કોઈ કેવી સ્ત્રીઓ છે? તો કે ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડણ વીણા વાજે રે। તો એ 16,000 રાણીઓમાંથી કોઈ સ્ત્રીઓ એવી છે કે જે ભગવાન કૃષ્ણની આજુબાજુ રહી અને શ્રી મંડળ વીણા, એમ તો ઓલી વીણા હોય ને સરસ્વતીજીના હાથમાં હોય, બરાબર, તો કોઈ વીણા વગાડી રહી છે, કોઈ ચંગ વગાડી રહી છે, કોઈ મૃદંગ વગાડી રહી છે અને કોઈ ઉપંગ વગાડી રહી છે। હવે આ ત્રણેય શબ્દ આવ્યા, ચંગ મૃદંગ અને ઉપંગ। તો ચંગ એટલે શું? તો કે ઓલું વાજા જેવું હોય, મોઢેથી વગાડી શકાય, મુખથી ફૂંક મારીને, બરાબર, તો એને ચંગ કહેવાય। મૃદંગ એટલે શું? તો કે ઢોલક જેવું હોય જે બંને બાજુ વગાડી શકાય, બરાબર, ઢોલક જેવું, ઢોલકી તમે બધાય જોઈ જ હોય, તો એ ઢોલક જેવું હોય અને બંને બાજુ વગાડી શકાય તો એ મૃદંગ છે। અને ઉપંગ એટલે એક જાતનું વાદ્ય, તારવાળું જે આવે તે, તો એ એક જાતનું વાદ્ય। એટલે કે આ 16,000 રાણીઓમાંથી કોઈ રાણીઓ એવી છે કે કોઈ ચંગ વગાડી રહી છે, કોઈ મૃદંગ વગાડી રહી છે અને કોઈ ઉપંગ વગાડી રહી છે, તો કોઈ મંડળ એટલે કે વીણા વગાડી રહી છે અને ભગવાન કૃષ્ણનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે। તો કોઈ બીજી સ્ત્રીઓ, તો કે ગાંધ્રવા કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે। કોઈ ગંધર્વની જેમ, ગાંધ્રવા એવો શબ્દ આવ્યો, તો ગંધર્વ એટલે સ્વર્ગનો જે નર્તક છે તે, બરાબર, તો કોઈ નર્તકની જેમ એટલે કળા કરે છે, એટલે કે તેની સમક્ષ નૃત્ય કરી રહી છે, અને ફટકે અંબર કરમાં ધરતી રે। અંબર એટલે વસ્ત્ર, આમ જો કે અંબરનો અર્થ બે થાય, અંબર એટલે આકાશય થાય અને વસ્ત્ર પણ થાય, પણ અહીં કાવ્યના અર્થ પ્રમાણે લઈએ તો વસ્ત્ર, કારણ કે નૃત્ય કરી રહી છે એટલે વસ્ત્ર જે પહેર્યું છે એ ફટકે, ફટક એટલે ઝડપથી, કર એટલે એ આપણને ખબર છે કે કર એટલે હાથ કે હસ્ત થાય, બરાબર, તો ઝડપથી ભગવાન કૃષ્ણની સામે ગંધર્વની માફક નાચી રહી છે અને પોતાનું જે પાછળ લટકતો છેડો છે એ ઝડપથી હાથમાં લઈ અને એને ઉછાળી રહી છે। ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ લે। મરાલ, મરાલ એટલે હંસ, જેમ હંસ છે એ મર્મની સાથે ચાલતો હોય, એટલે કે રહસ્યની સાથે ચાલનારું પક્ષી છે, એવી રીતે કોઈ ચતુર યુવતી છે એ પણ કોઈ રહસ્યની સાથે ભગવાન કૃષ્ણને મનાવી રહી છે, એટલે કે રીઝવી રહી છે। અને કોઈ 16,000 રાણીઓમાંથી કોઈ એવી રાણીઓ છે કે જે મેનકા અને ઉર્વશીની જોડ રે, તેથી રીઝિયાર શ્રી રણછોડ રે। તો કોઈ એમાંથી એવી પણ યુવતીઓ છે કે જે મેનકા અને ઉર્વશીની જોડ સમાન, જો આ મેનકા ઉર્વશી એ સ્વર્ગની અપ્સરાઓ છે, કોણ છે? તો કે સ્વર્ગની અપ્સરા, તો મેનકા અને ઉર્વશી છે એની જોડ જેવી લાગે છે અને બંને એવો નૃત્ય કરી રહી છે, સ્વર્ગમાં જેમ મેનકા અને ઉર્વશી નૃત્ય કરતા હોય, બરાબર, જોડમાં, એવી રીતે અહીં પણ એવી બંને જોડ છે કે જે નૃત્ય કરી રહી છે અને ભગવાન કૃષ્ણ તેથી રીઝી જાય છે। જો શ્રી રણછોડ રે, જો આમાં કેટલાય ભગવાન કૃષ્ણના અલગ અલગ નામ આવશે,
આગળ એક આવી ગયું અવિનાશ, આ બીજું આવ્યું શ્રી રણછોડ, બરાબર, તો હરિ, આ બધા ભગવાન કૃષ્ણના અલગ અલગ પ્રકારના નામ આવશે, એની તમારે નોંધ કરતું જવાનું છે, હું તમને કહેતી જઈશ. તો ભગવાન કૃષ્ણ છે એનાથી રીઝી જાય છે અને એમ થઈ થઈ રહ્યો થઈ થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વા ધાર રે. એટલે ચારેય તરફ આવું ગાવાનું, વગાડવાનું, નાચવાનું, નૃત્ય કરવાનું, આવું બધું જ ચાલી રહ્યું છે. એટલે થઈ થઈ કાર થઈ રહ્યો છે અને વિશ્વાધાર, જો નવો શબ્દ આવ્યો, વિશ્વાધાર એટલે વિશ્વનો આધાર એવા ભગવાન શ્રી કૃષ્ણ. તો એવા વિશ્વાધાર ભગવાન શ્રી કૃષ્ણ છે આ બધામાં તલ્લીન થઈ ગયા છે. રસમગ્ન એટલે તલ્લીન થઈ જવું. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે. હવે ચારેય તરફ આવું નાચગાન, બરાબર, આ બધું ચાલી રહ્યું છે, આખું વાતાવરણ છે એ સંગીતમય બની ગયું હોય એવે સમય કોઈ દાસી છે ધાતી આવી રે, એટલે દોડતી. ધાવું, ધાતું એટલે શું થાય, દોડવું. તો ધાતી આવે છે એટલે કે દોડીને આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની નજર એની સામે પડે એટલે એને પાસે બોલાવે છે કે તું શું કામે દોડતી આવી એમ. એટલે ભગવાન એને પોતાની પાસે બોલાવે છે. ત્યારે બોલી સાહેલી શિષ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. ત્યારે ભગવાન કૃષ્ણની સમક્ષ આવી અને દાસી છે એ, જો દાસી માટે સાહેલી એવો શબ્દ વાપર્યો છે, બરાબર, તો એ દાસી છે. પહેલાં તો ભગવાન કૃષ્ણની સામે શિષ નમાવે, કારણ કે દ્વારકાધીશ છે, દ્વારકાનો રાજા છે, તો રાજાની સમક્ષ કોઈ પણ જાય તો પહેલાં એને માથું તો નમાવવું જ પડે, બરાબર. એટલે ભગવાન કૃષ્ણની સામે જઈ અને પહેલાં શિષ એટલે મસ્તક, મસ્તક નમાવે છે અને પછી કહે છે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. હે સ્વામી, આપણા દ્વારકા નગરીના મુખ્ય દ્વાર જે આપણે કહી, એ દ્વાર ઉપર તો કે એક દ્વિજ ઊભો છે. તો દ્વિજ એટલે શું થશે, તો કે બ્રાહ્મણ. દ્વિજ એટલે શું થાય, બ્રાહ્મણ કે વિપ્ર. આવો વિપ્ર શબ્દ તમારે આવશે હજી આગળ, બરાબર, એટલે અત્યારે જ લખી દઉં છું. તો દ્વિજ એટલે બ્રાહ્મણ કે વિપ્ર. તો આપણા મુખ્ય દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. હવે એનું વર્ણન કરે છે, જે દ્વાર ઉપર બ્રાહ્મણ આવીને ઊભો છે, દાસી એનું વર્ણન કરે છે કે એ કેવો નથી લાગતો અને કેવો લાગે છે, બે પ્રકારનું વર્ણન દાસી કરે છે. જો અહીં જ કવિની છે ને કલાત્મકતા તમારે જોવી હોય ને તો અહીં છે, બરાબર, કે જે દાસી સમાચાર દેવા આવી છે એ સમાચાર કેવી રીતે અડકતરી રીતે સમાચાર આપે છે. આવીને સીધે સીધું કંઈ નથી દેતી, નહીંતર આપણને ખબર જ છે કે આ કાવ્યમાં સુદામા અને કૃષ્ણ વિશેનું છે, તો કૃષ્ણના દ્વાર ઉપર સુદામા જ આવે, બીજું કોઈ આવતું નથી. પણ અહીં કવિની કલાત્મકતા એ રજૂ કરે છે કે દ્વાર ઉપર દ્વિજ આવ્યો છે, એ દાસી સમાચાર લઈને આવી છે, તો ડાયરેક્ટ કંઈ નથી દેતી, નહીંતર એને પહેલાં સુદામાએ કીધેલું જ હતું કે હું સુદામો છું અને ભગવાન કૃષ્ણ મારો મિત્ર છે એમ. પણ દાસી પણ એવી છે કે એ પણ એક સમાચાર સીધે સીધા આપતી નથી, બરાબર. એ આ કવિની કલાત્મકતા છે. એ પ્રેમાનંદ આખ્યાનમાં આ રીતે મેં પહેલાં કીધું એમ કે પોતાની રીતે અંદર મૂળ તત્વને સાચવી રાખી, મૂળ તત્વ સચવાઈ રહ્યું. દ્વાર ઉપર દ્વિજ એટલે કોઈ ગરીબ બ્રાહ્મણ આવીને ઊભો છે અને એ સુદામા છે, એ તત્વને સાચવું, પણ એને પોતાની જાતે એમાં થોડુંક ઉમેર્યું, બરાબર, કે કેવો લાગે છે ને કેવો નથી લાગતો એ બધા શબ્દને એને ઉમેરણ કરેલા છે. તો આ એક કલાત્મકતા છે. શું કહે છે દાસી જોવો, ન હોય નારદજી અવશ્ય મેવરે, ન હોય વશિષ્ઠને વામદેવ રે. જો અહીં કેટલાય ઋષિના નામ આવશે, બરાબર છે, એ ઋષિના નામની તમારે નોંધણી કરવાની. પહેલાં આઠેય પટરાણીની આપણે નોંધ કઈ રીતે પહેલાં વિડીયોમાં તમે જોયું હતું. હવે તમે જોવો કેવા કેવા ઋષિના નામ આવે છે. તો કહે છે પેલી દાસી કે એ નારદજી નથી. પછી ન હોય વશિષ્ઠને વામદેવ, તો કે વશિષ્ઠ પણ નથી અને વામદેવ પણ નથી, બરાબર. ન હોય નારદજી, ન હોય વશિષ્ઠ કે વામદેવ, ન હોય દુર્વાસા અને અગત્સ્ય,
પછી વિશ્વામિત્ર અને અત્રિ આટલા ઋષિઓના નામ આવે છે. નારદજી, વશિષ્ઠ, વામદેવ, દુર્વાસા, અગસ્ત્ય, વિશ્વામિત્ર અને અત્રિ. જો નારદજી નથી અને વશિષ્ઠય નથી, વશિષ્ઠ કે વામદેવ ઋષિ પણ નથી, ન હોય દુર્વાસા અને અગસ્ત્ય. એટલે દુર્વાસા ઋષિ નથી અને ઋષિ અગસ્ત્ય પણ નથી. મેં તો કે જોયા ઋષિ સમસ્તરે, એટલે મેં તો બધા સમસ્ત એટલે બધા, મેં તો બધા ઋષિને જોયા છે, એટલે આમાંના એક પણ ઋષિ નથી. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, એટલે વિશ્વામિત્ર નામના ઋષિ નથી અને અત્રિ એ પણ ઋષિ નથી. કારણ કે મેં આ બધા ઋષિઓને મેં જોયેલા છે, આમાંથી એક પણ ઋષિ છે નહીં. અને એની સાથે નથી લાવ્યો કોની પત્રી રે, એટલે એની પાસે કોઈ પત્ર પણ નથી કે કોઈ દૂત બની અને આપણા દ્વારે ઊભો હોય, કોઈનો સંદેશો લઈ અને કોઈ સંદેશાવાહક તરીકે આપણા દ્વાર સુધી પહોંચ્યો હોય. દુઃખ હવે જો આટલા તો નથી લાગતો, બરાબર, આમાંથી કોઈ પણ નથી. તો હવે લાગે છે કેવો એની વાત કરેલી છે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. દરિદ્ર ગરીબ ભાસે, ભાસવું એટલે લાગવું, શું કીધું જોવો કે દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. કે જોવામાં તો છે ને, દેખાવમાં તો એકદમ ગરીબ અને દુઃખી હોય ને એવો લાગે છે, અને માત્ર ને માત્ર એની પાસે એક તુંબી પાત્ર છે. તુંબી પાત્ર એટલે શું થાય, તો કે ભિક્ષા માંગવાનું પાત્ર, બરાબર. દેખાવમાં તો કે ગરીબ અને દુઃખી હોય ને એવો એ બ્રાહ્મણ લાગે છે, અને એની પાસે માત્ર ને માત્ર એક તુંબી પાત્ર હોય ને એવું જ લાગે છે, બીજું કાંઈ છે નહીં. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો રે. પિંગલ જટા, પિંગલ એટલે કેવું થાય, તો કે ભૂખરું, પિંગલ એટલે ભૂખરું. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, એટલે કે જટા એટલે એના જે વાળ છે તે, એના વાળ ભૂખરા થઈ ગયા હોય અને આખા શરીરે જાણે ભસ્મ લગાડી હોય. ભસ્મ એટલે રાખ, ઓલા ચૂલામાંથી આપણે દેતવામાંથી પછી ઠરી જાય દેતવા, એટલે જે આપણે તળપદા શબ્દમાં શું કહીએ, રેખા, પણ હકીકતે રાખ બોલીએ આપણે, શિષ્ટ શબ્દમાં બોલીએ તો, બરાબર. તો એ કેવો લાગે છે, તો કે જાણે એની જટા, એની વાળ છે એ ભૂખરી બની ગઈ હોય અને આખા શરીરે જાણે ભસ્મ લગાડેલી હોય, અને ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો રે. ક્ષુધા, ક્ષુધા એટલે શું, ક્ષુધા એટલે ભૂખ, ક્ષુધા એટલે ભૂખ. તો ભૂખરૂપી સ્ત્રીને વર્યો, આમ તો વરવું એટલે પરણવું થાય, તો કંઈ ભૂખરૂપી કંઈ સ્ત્રી ન હોય કે જેને પરણી શકાય એમ, બરાબર. પણ અહીં ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો, વરવું એટલે શું, તો કે ભૂખરૂપી જે કોઈ વસ્તુ, એક પ્રકારની ભૂખ છે એ જાણે એને એના સમગ્ર શરીર ઉપર છે ને આમ વ્યાપી ગઈ હોય, દેખાતું હોય કે એ કેટલાય દિવસથી ભૂખ્યો ને તરસ્યો હશે. એના શરીરના એક એક અંગમાંથી જાણે એને એકદમ ભૂખ્યો હોય ને એવું લાગી રહ્યું હોય, એટલે એના માટે એવો શબ્દ વાપર્યો છે, ક્ષુધા રૂપિણી સ્ત્રીને તે વર્યો હોય. અને આગળ એ દાસીસુ સંદેશો આપે છે ભગવાન કૃષ્ણને, જોવો. શેરીએ ઊભા થોકે થોકરે, તેને જોવા મળ્યા બહુ લોક રે. એટલે ભગવાન કૃષ્ણને પેલી દાસી કહે છે કે હે સ્વામી, તમે દ્વારકાની ગલીઓ ગલીઓમાં જોવો ને તો થોકે થોક ઊભા છે, એટલે ઢગલાબદ્ધ લોકો એને ટોળા વળીને, જોકે માણસની જાતિનું નામ આપણે લેવું હોય તો એના ટોળા એવું કહેવું પડે કે ટોળા વળી વળીને લોકો એને શેરીએ શેરીએ ઊભા
છે જોવા માટે, એને થોકે થોક એટલે આમ ઢગલાબંધ થાય, પણ કોઈ વસ્તુ હોય તો આપણે ઢગલો એમ કહી શકીએ, માણસને ઢગલાબંધ કહી શકાય નહીં. એટલે અહીં ટોળે ટોળે લોકો જોવા વળ્યા છે, શેરીએ શેરીએ એને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. અને તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. જોવો હવે છેલ્લે દાસી એમ કહે છે કે હે સ્વામી ભગવાન કૃષ્ણ, એણે મને પ્રણામ કરીને કીધું છે કે તમે તમારા ભગવાનને સંદેશો પહોંચાડો કે મારું નામ સુદામો છે. છેલ્લે આ સંદેશો પેલી દાસી એને કહે છે. જ્યારે સુદામો નામ પડે છે ત્યારે ભગવાન કૃષ્ણની કેવી હાલત થાય, એની સ્થિતિ કેવું, જો પરિવર્તન આખું થઈ જશે. અત્યાર સુધી શું હતું તો કે ભગવાન કૃષ્ણ સોનાના હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા હતા. આઠેય જે મુખ્ય પટરાણીઓ છે એની અલગ અલગ રીતે સેવા ચાકરી કરી રહ્યા હતા. બીજી જે 16,000 રાણીઓ છે એ એને મનાવવા માટે, એટલે કે એને રીઝવવા માટે, એનો સાથ ઈચ્છવા માટે અલગ અલગ પ્રકારે ભગવાન કૃષ્ણની સામે પોતાનું પ્રદર્શન કરી, એટલે કે પોતાની જે અંદર રહેલી કલા છે એને બહાર કાઢી અને ભગવાન કૃષ્ણને રીઝવી રહી હતી. એવામાં એક દાસી આવે છે અને આવીને આ સંદેશો પહોંચાડે. ત્યાં સુધી એક જ સ્થિતિ હતી, હવે સ્થિતિમાં પરિવર્તન થશે જ્યારે સુદામો નામ સાંભળે છે ત્યારે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. જો સાંભળ્યો, આગળ એક નામ આવ્યું ભગવાન કૃષ્ણનું. જ્યારે દાસીના મોઢામાંથી સુદામો નામ સાંભળે છે બરાબર, ત્યાં તો હે હે એટલે અહીં આશ્ચર્ય ભાવ છે. હે હે જે બે વખત આ કડવામાં મૂકેલો શબ્દ છે, અક્ષર છે, એ હે હે એ આશ્ચર્ય ભાવ. આપણને કોઈક આમ એવા સમાચાર આપણે તો આપણે એમ કહે ને હે આવું હતું આવું હતું, આપણે એ આશ્ચર્ય ભાવ આપણામાંથી પણ પ્રગટ થાય છે ક્યારેક ક્યારેક. હે જ્યારે આપણને આમ ઓચિંતાનું કોઈ આપણને સમાચાર આપે ત્યારે. તો જ્યારે સુદામો નામ સાંભળે છે ત્યારે હે હે કરી સાંભળ્યો ઉઠે છે. અને પછી ઉઠ્યા પછીનું જે આખું એનું આખું જે રાજસભા ભરેલી હતી અને જે આખું પરિવર્તન થાય છે એ દ્રશ્ય છે ને, એ પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે સુદામો નામ સાંભળ્યા પછી દાસીના મોઢેથી જે ભગવાન કૃષ્ણની જે સ્થિતિ છે એ કેવી પરિવર્તન પામે છે, ભગવાન કૃષ્ણ કેવા સફાળા ઊભા થઈ જાય છે અને ઊભા થયા પછી એ રાણીઓને કેવી સલાહ દેતા જાય છે, એ બધી વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આ બધા જ જે ઋષિના નામ આવ્યા છે, આ જે જે મેં અર્થ કર્યા છે એ એક એક અર્થની નોંધણી છે એ તમે વિડીયો જોવો ત્યારે સાથે સાથે કરતા જજો, એટલે તમને એક સાથે છે ને આ કાવ્ય અઘરું ન થઈ પડે, બરાબર છે. ચાલો, તો તમારે બધા આ કાવ્યનું ભણવાનું છે વિડીયો મારફતે સારી રીતે અને નોંધણી પણ કરતું જવાનું છે. થેન્ક યુ.